ગિરનાર શિવરાત્રિ કુંભ મેળા આયોજનમાં આપણે સૌ જાણીએ છીએ એમ સરકાર તેમજ સંતો દ્વારા આ વખતે શિવરાત્રિના મેળાનું સવિશેષ આયોજન થઈ રહ્યું છે. આજે રાજ્યપાલ હસ્ત ધ્વજા આરોહણ કરી મેળાની શુભ શરૂઆત, જ્યારે પત્રકારો બંધુત્વ તરફથી પૂછવામાં આવે છે. ગોરક્ષ પીઠાધીશ્વર યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશના સીએમ ક્યારે પધારી રહ્યા છે? અમને યોગીજી તેમજ તેમની ટીમ દ્વારા અને સરકારી કાર્યક્રમ પ્રમાણે એવું સૂચન આપવામાં આવ્યું છે. ગોરક્ષ પીઠાધીશ્વર યોગી આદિત્યનાથજી તારીખ 1 માર્ચના રોજ બપોરના 2 થી 3 વાગ્યે વિજયભાઈ રૂપાણી સાથે આ આશ્રમમાં પધારી રહ્યા છે. અહીંયા વિજયભાઈ તેમજ યોગી આદિત્યનાથજી ભોજન પ્રસાદ લેવાના છે, સાથે સાથે યથાયોગ્ય સમય અહીંયા રહી અને પછી ધર્મસભામાં જવાના છે. પ્રકૃતિધામમાં 4 થી 6 વાગ્યા સુધી એમનું અથવા અન્ય સંતોનું પ્રવચન રાખવામાં આવેલું છે. આ ભાઈઓનું એવું કહેવાનું છે કે યોગીજીનો ગિરનાર સાથેનો શું લગાવ. ગોરખપુર નામ ગોરક્ષનાથજીના નામ ઉપરથી કહેવામાં આવે છે. ગોરક્ષનાથજીની તપસ્થલી ગોરખપુરમાં, તેવી જ ગોરક્ષનાથજીની તપસ્થલી ગિરનારમાં ગોરખધૂણો, જ્યાં ધૂણો દખાવી અને ગોરક્ષનાથજીએ સતયુગ કે દ્વાપરમાં તપસ્યા કરેલી એવો નાથ સંપ્રદાયનો એક ઇતિહાસ બોલે છે. યુવા કાળમાં યોગી આદિત્યનાથજી દીક્ષા લીધા પછી એમના ગુરુજીની સાથે ચર્ચા વિચારણામાં એવું યોગી અવેદનાથજી કીધેલું યોગી આદિત્યનાથજીને કે ગિરનાર એક દિવ્ય અને ભવ્ય યોગી પરંપરા, સંત પરંપરા, ખડદર્શન પરંપરા છે અને આ પરંપરામાં આપ જાઓ, ગિરનારની યાત્રા કરો અને સંતોનો સમાગમ કરો. ઘણા વર્ષો પહેલાં યોગીજીનું ગિરનારમાં આગમન થયું, પરંતુ આદિત્યનાથજી મહારાજજીને ગિરનાર પ્રત્યે એટલો લગાવ થયો કે કદાચ મારી ભૂલ ન થતી હોય તો 20, 25 કે 30 વાર એમનું આવાગમન અહીંયા થયું. યોગી આદિત્યનાથજી સીએમ બન્યા પછી પણ અહીંયા આવ્યા. એમને આ ગિરનારની અતિ પવિત્ર પાવન ભૂમિમાં, આ દિવ્ય ભૂમિમાં ખૂબ જ પ્રસન્નતા અને આનંદની અનુભૂતિ એમણે વ્યક્ત કરી. તો આપણા સદનસીબ કે આવા એક વિશિષ્ટ યોગી પુરુષ કે જેમણે વિરક્ત જીવનની અંદર, સંન્યાસ આશ્રમની અંદર સમાજના કલ્યાણ માટે, સમાજની જનવ્યવસ્થા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી અને સફળતા પ્રાપ્ત કરી છે. આવો આપ સૌ સાથે મળી એમનો દર્શનનો લાભ લઈએ. એમની અમૃતમય વાણીથી જીવનની સમરસતા, સમાજની સમરસતા તેમજ આપણા જીવનના સારા વિચારો માટે, જીવન જીવવાની કળા માટે કેવું જીવન જીવવું એમની વિશે એમની પાસેથી આપણે સૌ સત્સંગનો, એમની વાણીનો લાભ લઈએ. એ જગદીશના સાથે અન્ય સર્વસંતોના પણ આપણે દર્શન કરીએ, આપણા સૌનું જીવનમાં કલ્યાણ, આનંદ અને શાંતિની અનુભૂતિ કરીએ. એવમ અસ્તુ, આપ સૌને ગુજરાત ગિરનાર શિવરાત્રિ કુંભ મેળાના શુભકામના સાથે શુભેચ્છા, આદેશ આદેશ. ત્યારે વહીવટીતંત્ર ઘણી વખત બેઠકો કરી, ગણપતભાઈ વસાવા, ભૂપેન્દ્રસિંહજી, વિભાવરીબેન, આપણા અહીંના કલેક્ટર સાહેબ, અન્ય સૌએ ખૂબ જ મહેનત કરી, નગરપાલિકાએ સાથે રહી આ શિવરાત્રિના મેળાને સ્વચ્છ રાખ્યું, વધુને વધુ લોકો આવી શકે એને માટે દામોદર કુંડનું પાણી ચોખ્ખું કર્યું, સાથે સાથે સંતોને પણ સારી વ્યવસ્થા મળી રહે એના પ્રયાસના ભાગરૂપે એમણે ખૂબ જ સારી મહેનત કરી છે એવું અમે નિહાળી રહ્યા છીએ. એટલે અમારી શુભકામના તંત્રને, વહીવટી તંત્રને, પોલીસ તંત્ર પણ ખૂબ સારું કામગીરી બજાવી રહ્યું છે અને સફળ થઈ રહ્યા છે. આપ સૌને આદેશ, જય ગિરનાર.